મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ભારે વરસાદમાં અમદાવાદના અંડરપાસમાં પાણી ભરાઈ જવાના મામલામાં હવે મ્યુનિસિપલ કમિશનરે ઉચ્ચ અધિકારીઓની સાથે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કર્યું છે. પાણીના નિકાલની વ્યવસ્થા ડબલ કરવા પર તેમણે ભાર મૂક્યો છે. અંડરપાસમાં ભરાતા પાણી અંગે તમામ બાબતો પર ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી છે. કલાકો સુધી અંડરપાસની અંદર પાણી ભરાયેલા જ રહેતા હોય છે, જે બિલકુલ યોગ્ય નથી તેવું મ્યુનિસિપલ કમિશનરે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે, પાણી ભરાવવું એ સ્માર્ટ સિટીને શોભતું નથી. વિજય નેહરાએ આ નિવેદન કર્યું છે. આગામી સમયમાં પાણીના નિકાલની ક્ષમતાને 3 ગણી કરવામાં આવશે, આ પ્રકારનું નિવેદન તેમણે કર્યું છે. ફોનલાઈન પર જોડાયા છે સંવાદદાતા અર્પણ કાયદાવાલા. અર્પણ, આ બેઠકમાં કયા કયા પ્રકારની ચર્ચા થઈ? યશ, વાત કે તો જે રીતે ગઈકાલે સમગ્ર શહેરમાં પરિસ્થિતિ સર્જાઈ હતી, શહેરના લગભગ 6 જેટલા અંડરપાસને ઓછામાં ઓછા 3 થી 4 કલાક માટે જે બંધ કરવા પડ્યા હતા તેને લઈને મ્યુનિસિપલ કમિશનરે ખાસ 24 કલાક સાથે વાતચીત કરી અને આ જ બાબતને લઈને તેમને આજે એએમસીના અન્ય ઉચ્ચ અધિકારીઓની એક મહત્વની બેઠક બોલાવી હતી, જેનામાં શા માટે અંડરપાસમાં પાણી ભરાય છે, આસપાસની ભૌગોલિક પરિસ્થિતિ, પાણીનો નિકાલ કરવા માટે પંપની ક્ષમતા કેટલી છે, અન્ય ટેકનિકલ કારણો શું શું છે, આ તમામ બાબતો પર ચર્ચા કરી અને તેમને તમામ અધિકારીઓને આગામી 15 દિવસમાં આ જે પાણી ભરાયેલું હતું તે પાણી ન ભરાય તેની એક અત્યંત કડક સૂચના આપી છે. સાથે જ આવતા વર્ષથી હાલમાં જે ક્ષમતા છે તેને 2 ગણી કરવાની અને પછીના વર્ષથી પાણીના નિકાલની ક્ષમતા 3 ગણી કરવા માટેનો આખો વિસ્તૃત પ્લાન બનાવવા માટેનું આયોજન કર્યું છે. એટલે કહી શકાય કે મ્યુનિસિપલ કમિશનર હાજર થયા તે બાદથી એક પછી એક શહેરના તમામ જે મહત્વના મુદ્દા છે તેનું અત્યંત ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરી રહ્યા છે, તેનો અભ્યાસ કરી અને તેનું લાંબા ગાળાનું આયોજન કઈ રીતે થાય, શહેરના હિતમાં કઈ રીતે કામ થઈ શકે તે આયોજન કરી રહ્યા છે. યશ, અર્પણ, સામાન્ય સમજ માટે અત્યારે જે પાણી નિકાલની વ્યવસ્થા છે તે વોટર પંપથી થાય છે, એટલે કે આ ક્ષમતા 3 ગણી કરવી મતલબ કે વધારે પંપ મૂકવા તે જ થશે ને? હા બિલકુલ, તે યશ, હાલમાં જે ક્ષમતા છે, હાલમાં જે અંડરપાસનું જે બાંધકામ છે તેનામાં જે પાણી ભરાય છે તેની ટેકનિકલ જરૂરિયાત મુજબ અલગ અલગ પાવરના, અલગ અલગ કેટેગરીના અને અલગ અલગ ક્ષમતાના જે પંપ છે તે મૂકવામાં આવ્યા છે. એટલે મ્યુનિસિપલ કમિશનરનો જે પ્લાન છે કે 2 ગણી કરવા અને 3 ગણી ક્ષમતા કરવી, એટલે હાલમાં જે પંપ છે તેની ક્ષમતા વધારીને, તેની સંખ્યા વધારવી કે પછી જે અમુક મર્યાદિત પંપ રાખીને વધુ પ્રેશરના પંપ ત્યાં લગાવવા, જુદા જુદા ટેકનિકલ કારણ છે, કયા કયા દિશામાંથી પાણીનો કેટલો પ્રવાહ આવે છે, આ બાજુ જ આવવાના શું કારણ હોઈ શકે અને તેને ડાયવર્ટ કરવું હોય તો કયા વિસ્તારમાં ડાયવર્ટ કરી શકાય, આવા અનેક મુદ્દા છે જેની વિસ્તૃત ચર્ચા આજની મીટિંગમાં કરવામાં આવી છે અને આગામી સમયમાં આ મુદ્દા પર અત્યંત અસરકારક રીતે કામગીરી કરી અને શહેરને તેનો સીધો લાભ મળે તે પ્રકારની કામગીરી કરવામાં આવશે તેવી વાત મ્યુનિસિપલ કમિશનરે 24 કલાક સાથે કરી છે. બિલકુલ અર્પણ, આપનો ખૂબ ખૂબ આભાર આ સમગ્ર માહિતી આપવા બદલ. તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું, જેટલા પણ અંડરપાસ છે શહેરમાં તેને વધારે ઝડપથી ખાલી કરી શકાય, તેમાં પાણી જો ભરાયું હોય વરસાદી તેને ઝડપથી ખાલી કરવા માટે ક્ષમતા 2 થી 3 ગણી વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.